सो विद्यार्थी मित्रों मजा में विषय सामान्य ज्ञान धोरण बे पाठ चार मारू प्रिय घर अने तेनी वस्तुओ आपणे आजे चालू करीशुं भाग बे। आपणे अत्यारे सुधी प्रश्न एक सुधी भणी गया, आजे आपणे शुरू करीशुं प्रश्न बे। नीचे आपेला विधानोमांथी खरा विधानो सामे खरानी અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો। એક નંબર, હું રસોડામાં વાંચું છું, તો આપણે રસોડામાં વાંચીએ છીએ ના, તો અહીંયા આવશે આપણે ક્યાં વાંચીએ છીએ, સ્ટડી રૂમમાં, તો અહીંયા હું સ્ટડી રૂમમાં વાંચું છું તો ખરાની નિશાની આવો, પણ અહીંયા આપ્યું છે આપણને વાક્ય હું રસોડામાં વાંચું છું તો અહીંયા આવશે ખોટાની નિશાની। બે નંબર, મારી બહેન બેઠક રૂમમાં કપડાં ધોવે છે, તો કપડાં ક્યાં ધોવાય, બેઠક રૂમમાં તો ના ધોવાય વિદ્યાર્થી મિત્રો, તો કપડાં બાથરૂમમાં ધોવાય, તો આ વાક્ય પણ ખોટું છે, તો અહીંયા કરવાની ખોટાની નિશાની। ત્રણ નંબર, હું ટુવાલ વડે હાથ પગ લૂસું છું, તો આપણે હાથ પગ ક્યાં અસાણા વડે લૂસી છીએ, ટુવાલ વડે, તો આ વિધાન સાચું છે, તો અહીંયા સાચાની નિશાની આવે। ચાર નંબર, મારી બહેન ફૂલદાનીમાં તાજા ફૂલ ગોઠવે છે, તો તેની બહેન શામાં ગોઠવે છે, ફૂલદાનીમાં તાજા ફૂલ, તો ફૂલદાનીમાં ફૂલ ગોઠવવાના હોય, એટલે આ વિધાન પણ સાચું છે। પાંચ નંબર, અમે મહેમાનને રસોડામાં બેસાડીએ છીએ, મહેમાનોને આપણે રસોડામાં બેસાડીએ છીએ વિદ્યાર્થી મિત્રો ના, તો આપણે મહેમાનને ક્યાં બેસાડીએ છીએ, બેઠક રૂમમાં, તો અહીંયા રસોડામાં આપ્યું છે એટલે આ વિધાન પણ ખોટું છે। પ્રશ્ન ત્રણ, નીચે આપેલી વસ્તુઓનો ઉપયોગ લખો, તો નીચે આપણને વસ્તુઓના નામ આપ્યા છે એનો ઉપયોગ શામાં થાય છે તે આપણે લખવાનું છે। એક નંબર, ઘડિયાળ સમય જોવા માટે, તો ઘડિયાળનો ઉપયોગ શું શાના માટે થાય છે, સમય જોવા માટે। બે નંબર, પગ લૂસણ્યું, તો પગ લૂસવા માટે પગ લૂસ્યાનો ઉપયોગ થાય છે। ત્રણ નંબર, પ્યાલો અને ગ્લાસ, તો પ્યાલાનો ઉપયોગ પાણી પીવા માટે થાય છે, આપણે આગળ જોયું ને કે ગ્લાસનો ઉપયોગ શું થાય છે, પાણી પીવા માટે। ચાર નંબર, કાતર, તો કાતર કાપડ કાપવા માટે તેનો ઉપયોગ થાય છે। ચાર નંબર, ખુરશી, તો ખુરશીનો ઉપયોગ બેસવા માટે થાય છે, તો ખુરશી આપણે ડાઇનિંગ રૂમમાં ખુરશી જોઈ હતી તેમાં અમે તમને સમજાવી દઉં ખુરશીનો ઉપયોગ શું થાય કે બેસવા માટે। છ નંબર, ડબલ બેડ, ડબલ બેડનો ઉપયોગ શું થાય, આપણે ભણી ગયા ડબલ બેડની બેઠક રૂમ બેડરૂમની વસ્તુઓમાં ડબલ બેડ, તો ડબલ બેડનો ઉપયોગ શું થાય, આપણે જ્યારે થાકી ગયા હોય ત્યારે આપણે તેનો ઉપયોગ સૂવા માટે કરીએ છીએ। સાત નંબર, સાંસી, ગરમ વસ્તુ પકડવા માટે સાંસીનો ઉપયોગ થાય છે। આઠ નંબર, ટુવાલ, તો ટુવાલનો ઉપયોગ શરીર લૂસવા માટે અને હાથ પગ ધોઈને લૂસવા માટે તેનો ઉપયોગ થાય છે। નવ નંબર, હથોડી, તો હથોડીનો ઉપયોગ ખીલી લગાડવા માટે થાય છે। દસ નંબર, કબાટ, તો કબાટમાં આપણે શું મૂકીએ છીએ, કપડાં, કબાટનો ઉપયોગ કપડાં મૂકવા માટે થાય છે। તો પ્રશ્ન ચાર, નીચે આપેલાના ચાર ચાર નામ લખો, નીચે આપણને રૂમના નામ આપ્યા છે તે રૂમમાં કઈ કઈ વસ્તુઓ રહે એના નામ લખવાના છે। તો એક, રસોડાની વસ્તુઓ, તો રસોડામાં શું શું રહે, તમારા રસોડામાં શું શું હોય છે એ તમે જાણતા હશો અને આપણે આગળ શીખી ગયા કે રસોડામાં કઈ કઈ વસ્તુઓ હોય, તો લખવાનું માટલી, પ્યાલો, આદણી, વેલણ, ચમચી, કુકર, ગેસ સ્ટવ વગેરે વસ્તુઓ રસોડામાં રહે છે। બે નંબર, બેડરૂમની વસ્તુઓ, તો બેડરૂમમાં કઈ કઈ વસ્તુઓ હોય, ડબલ બેડ, કબાટ, ઓસીકુ, ડ્રેસિંગ ટેબલ વગેરે વસ્તુ
વસ્તુઓ બેડરૂમમાં જોવા મળે છે ત્રણ નંબર બેઠક રૂમની વસ્તુઓ તો બેઠક રૂમમાં ઘણી વસ્તુઓ હોય છે તો એમાં હોય છે બેઠક રૂમમાં સોફા પંખો ટીવી ટીવીને આપણે ટેલિવિઝન પણ કહી શકીએ છીએ ટેલિફોન રેડિયો ટીપોય વગેરે વસ્તુઓ બેઠક રૂમમાં હોય છે ચાર નંબર બાથરૂમની વસ્તુઓ તો બાથરૂમમાં શું શું રહે છે સાબુ ડોલ તમલર ટુવાલ શેમ્પુ ટપ વગેરે વસ્તુઓ બાથરૂમમાં પણ જોવા મળે છે તમારા ઘરે પણ બાથરૂમમાં આ બધી વસ્તુઓ હશે પાંચ નંબર સ્ટડી રૂમની વસ્તુઓ સ્ટડી રૂમમાં એટલે તમે ભણવા બેસો છો એ રૂમમાં કઈ કઈ વસ્તુઓ તમે રાખો છો એ વસ્તુઓના નામ અહીંયા લખવાના છે તો સ્ટડી રૂમની વસ્તુઓ તો પેન્સિલ નોટબુક રબર સંચો ખુરશી ટેબલ વગેરે વસ્તુઓનો ઉપયોગ થાય છે સ્ટડી રૂમમાં છ નંબર ઘર ઉપયોગી અન્ય વસ્તુઓ તો ઘરમાં અન્ય કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ થાય છે તો કાતરનો ઉપયોગ કાપડ કાપવા માટે થાય છે ઇસ્ત્રી હથોડી સોય દોરો પગલૂસણિયું વગેરે વસ્તુઓનો ઘરમાં ઉપયોગ થાય છે તો આપણે વિદ્યાર્થી મિત્રો આ પાઠ ચાર પૂરો થાય છે તમારે હોમવર્કમાં લખવાનું છે લેસનમાં પ્રશ્ન એકથી ચારના જવાબો સામાન્ય જ્ઞાનની નોટબુકમાં લખવા આજે આપણે આ ચોથો પાઠ પૂરો થાય છે આવજો વિદ્યાર્થી મિત્રો